नमस्कार एंड वेलकम टू मातृभाती पेजेंस फर्स्ट फ्राइडे विथ के लाइव <laughs> के लोग शॉपिंग बॉपिंग करवा जाता हो जाम ने पेलू ले शाक लेवा गया है ना शॉपिंग ना मत हो प्लीज કારણ કે કોઈ કાંઈ ઘરે જોયું કે મમ્મી ક્યાંક શોપિંગ કરવા કે શું લે બટાકાને થેલી લઈને આવો પાછી એ શોપિંગની વાત નથી કરતો સર આપણે જે મોલમાં જતા હોય ને બીજું કંઈ બી આમ બલ્કમાં વસ્તુ લેવાની બધું કરતો હોય એને શોપિંગ કહેવાય કારણ કે અમારા ત્યાં ઘરની બહાર છે ને રિલાયન્સ માર્ટ છે જ્યાં બધું કર્યાનું બધું મળે નોર્મલી શું થાય કે ઘણી વખત એમ થાય કે સલા આ લોકો જબર સિસ્ટમ હોય તો તમે જેવા તમે અંદર જવા માગો છો તમને સેનિટાઈઝ કરે ભાઈ મને પૂછે મને કે સર્ટિફિકેટ છે તમારું બે વેક્સિનનું એટલે આપણે હોધીન ભાગ બતાવવાનું મેં કહું તું તારું બતાવે પહેલાં તું તો વર્ષોથી બેઠા ત્યાં ત્યાં લીધું જ નહીં પહેલાં કારણ કે અમે બધા તો સેફ છીએ તું સેફ છે નહીં એટલે એ બતાવવાનું સેનિટાઈઝ કરીને આપણે અંદર જવા દે અંદર જાય ટ્રોલી આપે એની જોડે કાગળ આપે સર ડિસ્કાઉન્ટ છે આજનું એટલે એવું ખબર છે રિલાયન્સ બધા કદાચ સસ્તું હોય છે અહીંયા એટલે આપણે અંદર જતા રહીએ ટ્રોલી લઈ અંદરનો કોઈ એક્સપિરિયન્સ બધા જનું કોમન છે સર બધી જગ્યાએ જે વસ્તુ લઈ લો લઈ લો આ છે તે છે બધું ભરી લો બધી લો ખરેખર જ્યારે પોઝિશન છે આમ તમને ક્યારે આગળ સરપ્રાઇઝિંગ કે જ્યારે તમે બધું લેતા હો ને તો તમારે આગળ કાઉન્ટર પર બધા બધું ભરતા હોય ફટાફટ એટલે મેં કહું આ થેલીમ કેમ ભરે છે ટ્રોલી મૂક બહાર જઈને પછી થેલીમ ભરજે પણ ત્યાં બધા એવું ના કરે જ્યારે પેલું જેવું આમ તો લે ને પેલો સાબુ આમ સ્કેન કરીને મૂકવે તરત પેલો થેલીમ નાખે પછી પેલું બટાકા નાખો બીજી થેલીમાં ચાર થેલી લઈને આવ્યો ટ્રોલીમાં અને બધું ત્યાં જ ગોઠવાનું હોય એને પછી મેં કહું ભાઈ શાંતિ બહાર જઈને ગોઠવજો ને ભરજે કે અમારે આવી ત્યાં ગોઠવવાનું માણસ ખરી પ્રોબ્લેમ ક્યારે જાવ ભાઈ હું શું કરું ખબર ભાઈ બધું લઈ લો બધું ટ્રોલીમ ભરતો જે હોય મેં બહાર જઈને શાંતિથી ભરીશ કારણ કે મેં જોયું કે ત્યાં સિક્યુરિટી બહુ ટાઈટ છે સર ગજબ જયારે પેલા ભાઈએ બિલ બતાવ્યું ને તો પેલા આમ બિલ જોવે સાબુ મેં તમને ખબર કઈ ના પડી કઈ થેલીમાં છે ચાર થેલીઓ છે બટાકા ખબર કઈ ના પડે છે આ મારા મેં કહું આનો તો એકચુલી આમ બોર્ડર પર મૂકવો જોઈએ નેપાળી આ બાજુ પાકિસ્તાની પેલી બાજુ ઇન્ડિયન જતો રે ગજબની સ્કેનિંગ હોય છે એ લોકોનું ભાઈ માન માણ પતય ગયો પછી મારો વારો મેં કહું આની મજા લઈએ મેં રામ જોવો આમ કેટલી વસ્તુ તમને ખબર છે કે નીચે હોય એના ઉપર આપણે બીજી વસ્તુઓ મૂકી હોય તો મેં કહું આ જોશે કઈ રીતના ના પહેલાં તો પછી જો આમ અને આ એક એક વસ્તુ નખથી ટીક કરે એ લોકો તમે ધ્યાન રાખજો પેન ના હોય એ લોકો જોડે નખથી આમ આમ ટીક કરતો જાય મેં કહું તમને ખબર કઈ જ પડી કે આ વસ્તુ ક્યાં પડી જાય માન કે આમાં રોજનું જ અમને ખબર પડી જ જાય કે કઈ વસ્તુ ક્યાં મૂકી હોય મેં કહું બહુ ગજબ છે અને ખરેખર મેં કોઈ પ્રમોટ કરવો જોઈએ છેલ્લે નીકળ્યો ને આપણે બેને પાછો બોલાય કે એક્સક્યુઝ મી સર તમે પંદરસો રૂપિયાનું ખરીદી હતું તો તમને ખાણ મફત મળશે જે નવ રૂપિયા આપે છે એ લોકો અને તમને એક વાઉચર મળે છે સર બિગ આનું રિલાયન્સનું માર મેં કહું બોસ ખુશ થઈ ગયો બસ્સો રૂપિયાનું વાઉચર આપ્યું એ લોકોએ ઓકે મેં કહું સર ચાલશે ક્યાં સુધી સર આમાં ડેટને બધું લખેલું છે અને એ બધું છે ને ટર્મ્સ એન્ડ કંડિશન અક્ષરે પાછળ લખે એ લોકો હંમેશા આગળ તમને એટ્રેક કરના ગો બધું પાછળ લખ્યું હોય મેં કહું ચાલો ઓકે બસો રૂપિયામાં ખરીદી કરનાર મેં કહ્યું ચાલો આપણે ખરીદી ત્યાં જઈને પહેલાં પૂછી મેં આમ પબ્લિક જ પબ્લિક દેખાય મેં કહું આ બધા વાળા જ લાગે છે હું બસ કારણ કે મોલમાં બધા વાળા જ દેખાય તમને પછી આમ બધું ખરીદ્યું આ લીધું પેલું લીધું મેં કહું બસોનું જેવા લેવું એડજસ્ટ કંઈ ના કરું પાંચસો હજારનું બધી વસ્તુઓ લઈને પછી હું બહાર આવ્યો કાઉન્ટર પછી લાઈનમાં ઉભરીને નંબર લાગ્યો ને પેલો કે સર આ ઓફર આમાં નથી છેલ્લા ખૂણામાં પેલી બ્રાન્ડ પડી ને એના ઉપર જ છે ખાલી એટલે ડામાં ચોલી પાછો ગયો બધું કાઢ્યું ન પછી ફરીથી પાછા બીજી વસ્તુ લઈને આવ્યા ભાઈ જેવું લીધું ને હતું કે સર થોડું સર તમે તમારું છે ને એકચુઅલી ત્રણ હજાર બસોનું થઈ ગયું છે સર ચાર હજારનું તમે લેશો ને તો તમને બીજું એક વાઉચર ફ્રી મળશે સર તમને પાંચસો રૂપિયાવાળું મેં એવું લઈ લો તો પાંચસો રૂપિયાનું વાઉચર પાંચસોનું વાઉચર છેનું આપ્યું ખબર રિલાયન્સ શૂઝનું ફૂટની અલગ બ્રાન્ડ છે લોકોની શૂઝ માટેની મેં ઓકે શૂઝમાં લેવા ગયા મેં કહું ચલો બે દાડા પૈસા એ લોકો ફોન બી કરો એ લોકો સર્વિસ બહુ સારી રિમાર્ટ સર તમારું વાઉચરનો ડેટ ચાલુ થઈ ગઈ જાતથી મેં ઓકે લઈ લઈશું ચિંતા ના કર ભાઈ તો પાછા શૂઝ બૂટ બધું લેવા ગયા માણ માણ બધા લીધા કારણ કે મારા માટે પાછું ચૂચુંવાળા લેવાના અરે મને ચૂંચું વાળા જ્યારે ચાલો ને ત્યારે અવાજ આવો જોઈએ ચૂંચું બૂટનો એટલે એ બધા બૂટ બુટ બધું લીધું ને બધું આયા ને વાઉચર સર કોંગ્રેચ્યુલેશન ચૂંચુંના બૂટ માટે કહે છે કે ના ના સર તમે પંદરસોની વસ્તુ લીધી ને એના માટે સર હું તમને એક વાઉચર આપું છું દોઢસો રૂપિયાનું કો આ શેનું છે આ રિલાયન્સ માર્ટનું છે જે મેં પહેલી ખરીદી કરી હતી એટલે મેં કહું તમે લોકો ધારો જ છું બધા ત્રણ ત્રણ જગ્યા ગોળ ગોળખોળ ફરીથી જ આવ્યા ને એકબીજાના વાવચરો બે હજાર ભાઈમાં ફોન આવ્યો સર તમે બહુ સરસ મજાની ખરીદી કરી છે હું સમજી શકું છું મેં કહું શું સમજીએ કદાચ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યા છે બધી જગ્યાએ મેં કોઈ સર એક્ઝેક્ટલી એના માટે જ મેં ફોન કર્યો છે હું રિલાયન્સ ફાઇનાન્સમાંથી બોલું છું તમારા માટે ક્રેડિટ કાર્ડ અને બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવી છે મેં કહું મોકલતું તાર જેવો એમ ભાઈ પણ આમાં શું છે કે ઘણી વખત શોપિંગમાં મેઇન શું છે કે જ્યારે ફેશનવાળા શોપિંગમાં જાઓ ને તમે બહુ સૌથી વધારે કંટાળો ખબર છે એક તો બધા લોકો કપડાં લઈ લે આમ ત્યાં બધું લઈને પછી જાય પહેલાં ચેન્જિંગ રૂમમાં જ્યાં પેલું ટ્રાયલ લેવાનું હોય ને ત્યાં ત્યાં બોર્ડ મારી છે મોટું ત્રણથી વધારે ગાર્મેન્ટ નહીં લઈ જવાના પેલો પંદર લઈને જાય છે અંદર એટલે વાળો દોડતો દોડતો પાછળ આવે સર ત્રણ જ લઈ જવાના છે એટલે પહેલાં માટે બી કન્ફ્યુઝન આમાંથી ત્રણ કયા ટ્રાય કરું પહેલાં એટલે કોઈ બી ત્રણ લઈ જાય અને સૌથી પ્રોબ્લેમ શું હોય ખબર જેન્ટ્સ માટે એ ત્રણ લઈ ગયો ને પછી શું કે પહેલું ચેન્જ કરીને પછી બહાર આવે જાનું એની જા તો દેખાતી જ ના હોય ત્યાં એ બીજે ફરતે થોડી વારી ના આવે જો કેવું લાગે છે આ નથી સારું પેલું બીજું ટ્રાય કરો તો પેલો ફરીથી અંદર જાય ફરીથી ટ્રાય કરીને બહાર આવે અહીંયા ઘણી લાઈન લાગી હોય બહાર પાછું અને લેડીઝમાં મેં જોયું એ લોકોને કશું જ નહીં પેલું જો ખબર આખી ટ્રોલી હોય આખી ગોળ ફરતી હોય ટ્રોલી એ લોકો આખી ટ્રોલી આમ પકડે અને અંદર લઈ જતા રહે છે એનું પણ એક જ ગણાય હતો કે અને સૌથી વધારે ત્રાસ આનો જ હોય બાકી બીજું કોઈ વાંધો નથી આવતો પછી એ લોકો ઘણી વખત સજેસ્ટ કરવા આવે સર તમારા પર બ્લેક સારું લાગશે વાંધો નહીં તું બ્લેક આપી દે ભાઈ પણ તું મને ચેન્જિંગ રૂમમાં ભાઈ છ કપડા થઈ જાય એવું કંઈક આપ કારણ કે ઘણા લોકો મેં જોવા ખબર કે તો અંદર ચેન્જ કરે ભાઈ બહાર આવે તો કોઈ દેખાય જ નહીં પાછું અને છોકરાઓને ખાસ તકલીફ પડે કારણ કે એમાં મમ્મીને બતાવવાનું હોય પાછું મમ્મી અંદર જઈ ના શકે એટલે બહુ ખતરનાક લીધા બધા શોપિંગના એક્સપિરિયન્સ થતા હોય તમારામાંથી કોઈ થયા છે એક્સપિરિયન્સ આવ કે ભાઈ હું જ શોપિંગ કરું છું ખાલી થયા છે તમારે આપણે બધા એક જ જગ્યાએ છે

તો બીજી બધી જગ્યાએ શોપિંગ ના કરે રિલાયન્સમાં કરે એ લોકો ક્રેડિટ કાર્ડ બી આપે છે મન કે એવું નથી મારા વાઇફના કાકા યુએસથી આવ્યા છે તો બધા માટે બધું વસ્તુ લાવ્યા હતા મારા વાઇફ માટે લાવવાનું ભૂલી ગયા હતા તો એમને શું કર્યું ખબર છે કે હેરપિન હોય ને એ હેરપિન લાલ કલરની એને આ વાઇફને આપી દીધી તો એની વાઇફે મહેશને કીધું કે આપણે શોપિંગ કરવા જઈએ મહેશ કહું કે આના પછી તો બક્કલ બક્કલ લઈ લેશે મેચિંગનું બક્કલ ચાંદલા ને એ જ લેવાનું હોય ને મહેશ સવાર હાડા હું મોલમાં ઘૂસો તો રાત્રે હાડા અગિયાર બાર આવ્યો પચીસ ત્રીસ હજારનું શોપિંગ કારણ કે સૌથી પહેલા શું કર્યું કે ભાઈ હેરપિનના ઉપરથી બધી રિબિનો આ તે ચાંદલો બધું લઈ લીધું પછી કપડાં લીધા શૂઝ લીધા બધું જ મેચિંગનું લઈ લીધું લાલ કલર અને મહેશની લાલ થઈ ગઈ ભાઈ સાડા અગિયાર હજાર બાર મા તને ખબર નહીં હોય કે ભાઈ એ પચીસ હજારમાંથી ઓગણીસ હજાર જ ખાલી છે છ હજાર તો જમવાનું બિલ છે કારણ કે અમે ત્રણ ટાઈમ ત્યાં ખાધું અંદર એટલે હાલત બહુ ખરાબ થઈ જાય બોસ એટલે શોપિંગથી બસતા રહેવું જ્યારે કોઈ બી કે સર અને ઘણી વખત ભાઈ મને અમને એક એક્ઝિબિશનમાં ગયા ને તો મને કે સર કશું જ નહીં ફક્ત તમારો નંબર આપો શેના માટે ભાઈ મને કે સર અમારો એક્ઝિક્યુટિવ તમને કોલ કરીને સમજાવશે શેના માટે મેં કીધું ચાલો આ વખતે રિસ્ક લઈ લઈશ મેં આપી દીધો પંદર દિવસ થયા નહીં બસ ફોન આવ્યો સર તમે એક એક્ઝિબિશન ગયા છો અમારો એક્ઝિક્યુટિવ તમારો નંબર લીધો હતો સર તો સર હું કન્ટ્રી ક્લબમાંથી બોલું છું એક તો આ લોકો ક્લબોના બધા તમને ઓફર આપે પ્લસ તમને જબરજસ્તી ફોર્સ કરે કે તમે કપલ સાથે ત્યાં આવો સમજવા માટે અને તમે મેમ્બરશીપ લો એટલે પણ શેના માટે ભાઈ અમે હવે એકચ્યુઅલી શું છે કે થોડું ઘણું અમે આ નવું કન્ટેન્ટ ટ્રાય કરતા હોઈએ દર વખતે અને થોડું જૂનું કન્ટેન્ટ બી આપણે અત્યારે હું ટ્રાય કરીશ કારણ કે નવા ગેસ્ટ હતા અને જણની ડિમાન્ડ બી હતી કે નોર્મલી જ્યારે પરફોર્મર જ્યારે આવે ને આપણે અહીંયામાં એક તો પ્રોબ્લમ નથી પણ જ્યારે પરફોર્મર જ્યારે પરફોર્મ કરવા આવે ને સૌથી પહેલાં તો શું નોર્મલી સાઉન્ડ ચેક કરે હલો અવાજ આવે છે પાછળ સુધી એટલે બધા ઓકે ઓકે કરે પાછળવાળા ખાસ કરીને મારું ઉલટું છે હું પૂછી લઉં ભાઈ છેલ્લે હું દેખાવું છું ને ભાઈ એટલે છેલ્લેવાળો કે હા ઓકે પછી જ ચાલુ કરું કારણ કે શું થયું કે આવી જગ્યાએ બધું પરફોર્મ કરીને બધા પરફોર્મની ની સાથે હું નીકળી ગયો મેં ઓડિયન્સ ની સાથે જ બહાર નીકળી ગયો આપણે વહેલા જેવું નીકળી જાય તો મેં જોયું તો બધા ઓડિયન્સ ની વચ્ચે હું તું બધા વાતો કરતા હતા આ લોકો છેલ્લો પરફોર્મ તો બોલાયો નહીં ઓડિયો મૂકી દીધો મેં કીધું મેડમ ત્યાં હું હતો મેં પરફોર્મ કર્યું છે એક બેન્કટ હોલમાં પ્રોગ્રામ ચાલુ કર્યો બહુ જબરજસ્ત કોર્પોરેટ શો હતો એટલે અમને પેમેન્ટ બી મળતું હોય બધું બરાબર કોર્પોરેટ શો જેવો ચાલુ કર્યો ને તો પાછળથી મારા ઓર્ગેનાઇઝર દોડતા દોડતા આવ્યા મેં કહું શું થયું ભાઈ બંધ કરવાનું છું મારે કે ના ના તમે ચાલુ રાખો પણ તમને વાંધો ન તો તમે ખુરશી પર ઉભા રહીને પન્ફોર્મ કરો ને મેં કહું છે એના માટે હું હું સંગીત ખુરશી રમાડવા નહીં આવ્યો હું બરાબર અપ કોમેડી મને કે એવું નથી કેડી બી તમે જે પાછળ દેખાતા નથી તો પચાસ જણા છે ને ઉભા રહી ગયા છે ખુરશી પર મારી ખુરશી તોડી નાખશે એના કરતા તમે એક તોડના કોઈ મને વાંધો નથી પચા બચી જશે મારી દોઢ કલાક સુધી ખુરશી પર ઉભા રહીને પરફોર્મ કરીશ મેં સોલો અને તકલીફ પડે તમે નહીં માનો લોકો જાત જાતની સલાહો આપે સુરજભાઈ માર ગયા મને કે કેડી કોઈ સાયકલ ચલાવે હાઈટ વધી જશે સુરજભાઈનું મારા ઘરવાળા બહુ માને કારણ કે રાઇટર છે અને એમની પિક્ચર બી આવવાની પાછી આવવા તો એટલે કે જો કેવું કામ કરે તમે શું કર્યું મેં કહું ઠીક છે સુરજભાઈની વાત માની મારો ફેમિલી ક્રેઝી કારણ કે મારા ઘરમાં બે એન્જિનિયરને એક ડૉક્ટર છે મારો સન એન્જિનિયર છે મારા વાઈફ ડૉક્ટર છે એટલે અમારું પડું આમ ભારે છે એન્જિનિયરોનું બરાબર પણ મને બહાર બોલાવ્યો કે બહાર આવો મેં એક મિનિટ ભાઈ તમે મારવા બોલાવો છો શેર માટે કારણ કે બૂમ એવી ન પાડી મેં કે ના ના બહાર આવીને જ ખરા મેં જોયું તો તામજામ કેવો હતો ખબર વચ્ચે વચ્ચે એક સાયકલ ગોઠવી હતી અને આજુબાજુ બે ટેબલ ગોઠવાયા હતા આવા મને થઈને જાય તો ટેબલ પર ચડાયો પછી સાયકલ પર ચાર જણા ચડાયો મને કે હવે સાયકલ ચલાવી પેન્ડલ મારશો તો સાયકલ આગળ જશે મેં કઈ એન્જિનિયર છું મને ખબર છે લોજિક મન કે લોજિક છોડે તમારી હાઈટ વધારવાની છે એ લોકો પાંચ છ જણા ભેગા થઈને સાયકલ પર પકડી હતી મને જોરથી ટક્કો માર્યો મને કે જાઓ મેં આગળ જતા બુમ માર્યો આવો લોકો શેના માટે અમે આવીએ મને કે મને નીચે કોણ ઉતારશે મેં કીધું ભાઈ કે તમે તો દીધો મેં એક રાઉન્ડ મારી પાછો આવીને જોયું તો પબ્લિક ગાયબ જે લોકો મને ઉપર ચડાય મેં કું ટેન્શનમાં ચાલુ હવે કરવું છું મેં આવ્યો ઓકે ખુરશી પર ઉભા જઈશું હું પાછો બીજો રાઉન્ડ મારે આવ્યા કલાકમાં તો ખુરશી બી ગાયબ મેં આવું સલો ટેન્શન થઈ ગયો કીજો રાઉન્ડ મારે મેં દૂરથી જતો જોતો આવતો તો છેલ્લી જગ્યાએ આમ જોઈને મેં ખૂણામાં એક નેનો પડી હતી નેનો પર મેં લેન્ડ કર્યું હા નેનો પર જ લેન્ડ કર્યું સીધું અને ઘરે જઈને મેં કીધું ભાઈ હાશ આપણે કંઈ બાધા રાખી છે સીફળ વધે મને કે શેનું મેં કુ ત્યાં સ્કોર્પિયો પડ્યો હતો તો ચાર કલાક સુધી ફરતો જ રહેતો હતો પણ હોય અમારા ધ્રુવભાઈ બી બહુ સલાહ મને કે કેડી ભાઈ તમે યાર એકદમ નામ છોકરા જેવું કરો છો મારા પપ્પા બી આવું જ કરતા હતા બધું કરતા તમે છે ને તમારી જે ફ્રેન્ચ કટ છે ને એને વ્હાઈટ કરાવો મેં કહું સલાહ લોકો કાળું કરાવવા જતા હોય બ્રાઉન કરાવો હું વ્હાઈટ કરાવું મને કે ના એનાથી તમે મેચ્યોર જેવા દેખાશો તમે આમ છોકરામાં જ જેવું કરો મેં જાવ ઓકે હું સલૂનમાં ગયો સલૂનમાં ગયો ને તો એ લોકો મને ખુરશીની ઉપર પાર્ટી મૂકીને બેડ્યું મને કે બેટા આ નાની ઉંમરમાં દાઢી હારી નહીં પાછો કે એટલે દાઢીની પપ્પા છું યાર મેં કીધું ભાઈ અને જેવું બધું પતી મેં કહ્યું શું કે શું કરવાનું છે મેં કહ્યું જો મેચર બનવાનું બે એવું નહીં એક્ઝેક્ટ કહો મને મેં કુ જો કલમને વ્હાઈટ કરી દે અને દાઢીને બી વ્હાઈટ કરી દે તેને બધું પતાવ્યું પત પછી હું નીચે ઉતર પાટિયા પરથી પછી ખુરશી પરથી મને ચોકલેટ આપી વાહ બેટા વાહ બહુ ડાયો હતો મેં કહું બરાબર છે પૈસા મારા છોકરા જોડે માપતો હતો મેં કહું હું પપ્પા ભાઈ પૈસા હું આપીશ ફાઈનલી આઈ ગ્રોઅ અપ કે જ્યારે મને આમ લાગ્યું કે મારે બાઇક લેવી જોઈએ મેં મેં ઘરમાં કીધું મારા બાઇક લેવી છે મને લોકો કાંકરિયા લઈ ગયા બાર પેલી રાઈડ પર બાઇક ફરતી હોય ગોળ ગોળ અડધો કલાક બેહાડ્યો મને એમાં મને કે બેવા પપ્પા વાંધો નહીં અનલિમિટેડ પેકેટ લીધું છે આપણે તમારે બેસી જ રહેવાનું બીજા લોકો બદલાશે મેં કીધું ઓકે ભાઈ મારે બાઇક લેવું છે તો હું આમ એકદમ એક્સ્ટ્રા મોડર્ન જો અલ્ટ્રા મોડર્ન શોરૂમમાં જતો રહ્યો અને ત્યાં કેવા બાઇક હતા ખબર છે તમને તમે બાઇક જોયું હશે સીટ આખી આગળ પેલો ટ્રાયલ લીધો ને તો હું આખો નીચો નમી ગયો તો આખો મેં પેલા પાછળ બેસ પાછળ કીધું ફોટો પાડતો ફોટો પાડતો હું તો દેખાતો જ હતો પાછળ વાળો દેખાતો હતો અને મને નવાઈ લાગે આવી બાઈક લેતા છે ને માટે છે મન કે બસ ગર્લફ્રેન્ડ ઉપર ઇમ્પ્રેશન પડે મેં કહ્યું એમ મેં એને કીધું તું બેસ પાછળ એક છોકરીને બેસાડી મેં કીધું બેસતો બે એટલે એ બેસીને જે મેં કહું આવું ચલાય તો કેવું લાગે છે મેં કહું તન તો દેખાતું નથી દુનિયા લાભ લે છે તારો તો કારણ કે છોકરી દુનિયા નથી દેખાય એમ તો જે નીચે બેસીને ચલાવવામાં ધ્યાન છે ચક્કર છોડો આવી ફેશનેબલ બાઈકો આપણાથી લેવાય નહીં ભાઈ એટલે મેં આપણે ગાડી લઈએ બોસ ફાઈનલી આવી ગ્રોપ ગાડી માટે ગાડીના શોરૂમમાં જઈને ગાડીના નાખી ઉપર જવું છે આમ એટલે સેલ્સમેન સમજી ગયો બોસ કે પાર્ટી ફસાઈ ગઈ લાગે છે મનાયમ કે બોસ સર તમને શું બતાવું મેં કહું ગાડીઓ બધા ગાડીમાં ફીચર વિચર તું કહી દે બધું સર તમારી ઓકાત પર પણ બતાવું કે હાઈટ પ્રમાણે મેં કહું જો ભાઈ બે ઓછું છે હું કરિયાનું બિલ લોનથી ખરીદું છું રિલાયન્સથી તો આગમાં તો ક્યાં થવાનું મને કે તમે વાંધો નહીં સર તમે આવ્યા છો તો ઊભા રહો એક આવું સરસ મજાનું નાનું ટેબલ લઈને આવ્યો મને કે સર આ મેં કહું થેન્ક યુ વેરી મચ ટેબલ ઉપર ચડી છે તો દરવાજો ખોલવા ગયો મને કે એક મિનિટ એક મિનિટ સર ઊભા તો રહો સર એના ટેબલ આમ ઊંચું કર્યું મને કે સર દેખો કેટલું લાઇટ વેઇટ છે ડ્યુરેબલ વોસેબલ એકદમ લાઇટ વેઇટ પાંચ કલરમાં મળે છે અને ચેન્જ આમ ફોલ્ડિંગ તમે થેલમ નાખીને લઈ જાઓ પાછળ વાંધો નહીં હું પંદરસોનું ટ્રેન બહાર આવ્યો મેં હું ગાડી પછી લઈશું પણ બહુ આમ તકલીફો આજે બી તમે લોકો જેમ સલાહ આપતા મારા ઘરમાં બોનવીટા આવે છે મારા માટે કોઈ કીધું બોનવીટા છોડો અંકલ કોમ્પ્લેક્સ લાવો કોમ્પ્લેન આ બધું જ થી કોમ્પ્લેન છે થોડું સમજવાનું હોય બકા આખું કોમ્પ્લેક્સ મને ના લઈ જાય પૈયાર શોપિંગ પોપિંગની વાત કરીએ ને ઘરે તો એ લોકો આમ ઘરેથી એમ શોપિંગ માટે ગયા હોય ને તો થોડીક એટલે જેવો જઈએ નથી તો યસ સર યસ સર આવો પ્લીઝ સર એટલે મારા વાઈફ કે આમના માટે કપડાં ઉપર ચિલ્ડ્રન્ડ ક્લોથ સારો અંતર થર્ડ ફ્લોર એટલે મને ત્રીજા માટે છોકરાઓના કપડાં મોકલીએ અને મારું બધું શોપિંગ પિન ટુ ગારમેન્ટમાંથી થાય જાય જે બી મોટા ભાગના બધા છોકરાઓ જ આવતા હોય છે સૌથી વધારે આ જેમ કે આ બાળકનો બર્થડે ડે તો કેવી મજા આવે બધા મારો બર્થડે જ્યારે ઉજવો ને હું ફિફ્ટી ઓલ્ડ દેખાતો જ શકાય તો કારણ કે મેં વ્હાઈટ વધારે કરાયા છે બરાબર ફિફ્ટી રોલ્ડ જ્યારે મારો બર્થડે ઉજવો ને શું આમ તમે નહીં મારો બધી જ ગિફ્ટ ખોલીને મેં અડધો કલાકનો ટાઈમ લીધો સાહેબ બધામાંથી શું નીકળ્યું જોન્સન એન્ડ જોન્સનનું બેબી ઓઇલ પેલા ડોરેમોન વાળા ટુ વાલ નીકળે સાબુ જોન્સન એન્ડ જોન્સનના પેલા ટ્રાન્સપરન્ટવાળા વાળા સાબુ બધો એટલે મેં બહુ શું છે નાના નાના બસ પેલા ડિઝાઇનરવાળા બ્રશ પેલા બાબુના ચૂંચું વાળા બૂટ લઈને આવ્યો તો એક તો કે કેવી ભાઈ મજા આવશે ચોમા પહેરજોમાં અવાજ આવશે પણ બહુ તકલીફ વાળું કામ છે સર એકચુઅલી આ બધું બધાને લોકો સલાહના એટલા બધા આપે ને અને એક જણા છેલ્લે સલાહ આપી મને અને કિરણભાઈ જ હતા કે કેવી ભાઈ આઈ હેવ રિસર્ચ એ લોટ અને દેર ઇઝ અ પોસિબિલિટી ટુ ઇન્ક્રીઝ ધ હાઈટ મેં કહું શું ઓપ્શન છે મને કંઈક ઇન્જેક્શન આવે છે જે ઇન્જેક્શન તમે લેશો ને તો તમારી હાઈટ વધી જશે પણ મેં બી મેં સાંભળ્યું હતું પણ એ તો અમુક એ જ સુધી હોય ના ના બધી જમાં ફરક પડે હવે તમે તમારા ઘરે કોઈ પેટ છે જ એમના એમના ઘરે જે બધું કે બહુ મજા આવે એકચુઅલી વસ્તુ અમારા ઘરે પેટ નથી પણ જબરજસ્તી એક પેટ અમારે ત્યાં આવી ગયું છે અને એ છે બિલાડી એટલે આમ જરા ઊંઘી હોય ને તો આ ઉમ્યા મ્યાં અવાજ કર્યા જ કરે કંઈ બી ખાવાનું પણ પાછું આવે બહુ જ હેરાન કરે આમ અને એના બચ્ચા છે ને તો નાના નાના જાળીમાંથી ઘૂસી જાય બધા બહુ હેરાન કરના મેં કહું આ શું ત્રાસ છે મને કોઈ કઈ કીધું કે જો ભાઈ આ બિલાડીથી બચવું હોય ને એક જ રસ્તો છે તમે કૂતરું લઈને આવો હવે મેં કીધું જો આપણે ડાયરેક્ટ પેટ ખરીદીને લાવીએ એટલું બજેટ ના હોય એટલે હું બાજુની સોસાયટીમાં જઈને ગલીમાં જે કૂતરા રખાતો ને એમાં જે ખેંચી ખેંચીને લાયા બિસ્કીટ બતાતા બતાતા આયા એમ કહેતા કદાચ ઠેક કૂતરાને ત્યાં લાયા મેં કહું હવે બિલાડીને બે હા મેં અમે મૂકી દીધા હવે જોવા મેં કીધું તો બિલાડીએ મેં મેં કરીને કૂતરું ભાગી ગયું મેં કહું આ તો પૈસા પડી ગયા હારું જ ના લાયા પડે કારણ કે બિલાડીઓ કૂતરાને પીવડી દેતા મેં કું માને એમ ના આવે અને આ બાજુ લોકો તૈયારી ચાલુ કરી ગઈ પપ્પા ઇન્જેક્શન આપવાનું છે તમને રવિવારે તૈયાર થઈ જજો મેં કું તૈયાર ક્યાં થવાનું છે મારે તો ખાલી આમ હાથ જ ઘસવાનો છે ને હવારે સાબુથી એમને કે પપ્પા એવું ના હોય અમુક બીજી જગ્યાઓ પણ ઇન્જેક્શન અપાતા હોય છે આ ઇન્જેક્શન બીજે અપાશે મેં કહું ઓકે વાંધો નહીં ઇન્જેક્શન માટેની તૈયારી ચાલુ થઈ ડૉક્ટરને ત્યાં ગયા ડૉક્ટરે ઇન્જેક્શન ભરી દીધું મને આમ ઉંગાડી રાખ્યો તો બધા ચાર જણા પકડી રાખ્યો હતો પણ મને ઇન્જેક્શનની જબરજસ્ત બીક લાગે હું છે ને ભાગ્યો રીતક દોડીને ભાગી ગયો અને આમ તમે જુઓ ને તો કોમ્પ્લેક્ષ તો કહેતો એ જ કોમ્પ્લેક્સ હવા આવ્યું બરાબર કોમ્પ્લેક્સ તો ત્રીજા મારે હું દોડું છું દોડતો દોડતો સેકન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરથી બહાર દોડ્યો પાછળ ડોક્ટર નર્સ અમારા ફેમિલીવાળા બધા પાછળ પાછળ દોડ્યા આ ઇન્જેક્શન ફેલ ના જવું જોઈએ બહુ કોસ્ટલી છે પંદર હજારનું ઇન્જેક્શન હતું મેં ઓકે વાંધો નહીં પણ હું તો ભાગીને ઘરે જ આવી ગયો ભાઈ રાતના આ લોકો બધા આવ્યા જોડે બિલાડીને લઈ બિલાડીને બી લઈ ગયા હતા એ લોકો ત્યાં બિલાડીને બિલાડી બધા આવીને બધા બેઠાને પપ્પા તમે બહુ ખોટું કર્યું કારણ કે આ ઇન્જેક્શન લીધું હોત તો શું છે તમે બહુ ફરક પડે તમારે તમારા ફાયદા માટે હતું ભાઈ અમારે શું છે વાંધો નહીં જ્યારે હું પંદર દિવસની ટૂર પર જતો રહ્યો નોર્મલી હું ટ્રાવેલ કરતો હોઉં છું બિઝનેસ માટે હું જ્યારે મારા ઘરે પાછો આવીને જોયું ને તો ઘરે એક આમ મસ્ત મોટો આસર્ષન કૂતરો હોય ને એવું જોરદાર બધા આમ ખતરનાક વસ્તુ બેઠેલી આપણે ગલીનું કૂતરો હું લઈને આવ્યો તો બજેટ નહોતું ને આ લોકો આવા કૂતરા લાવે મોટા મોટા ખતરો મોટા મોટા એટલે મેં તો બીતા બીતા ફોન કર્યો ભાઈ મેં કો બહાર આવવા ઝાડી આગળ કંઈક બેઠું છે પપ્પા તમે વાંધો ને તમે આવો આવો ભાઈ પેલો જાવ મારા સરને બધા આવ્યા મેં કહેવા પપ્પા આ ખબર છે કોણ છે મેં કહું હું ક્યાંથી ઓળખું તમે લોકો લઈને આવે પૈસા તમે ખર્ચા છે મેં કહ્યું પપ્પા તમે જે ભૂલ કરી હતી ને એ ભૂલનું આ પરિણામ છે મેં કહું શું તમે જે ઇન્જેક્શન નહોતું લીધું ને એ આ બિલાડીને આપ્યું તો આ બિલાડી છે અને બિલાડી એટલે આમ વાઘ જેવી થઈ ગઈ હતી મેં કહું સાલા અફસોસ થઈ ગયો મેં લઈ લીધું તો સારું હતું કારણ કે એ વખતે થઈ ગયો હતો ફાઇનલી આ ગ્રોપ થઈ ગયો હતો આમ તો વાંધો ના આવતા આપણને પણ જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે અને પોતાના ઉપર શું કહેવાય કે કોઈની બી હાઈટ ઓછો તો ટેન્શન ના લેતા હું તમારા પણ નહોતો કહું તો મારા પર કોમેડી કરી હતી એ વિડીયોમાં બી દેખાય છે સો આઈ એમ થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ વિથ